અત્યારે કોરોનાની બીજી લહેર તેની ચરમ સીમાએ છે અને ખુદ દેશની રાજધાની દિલ્હી 6 દિવસના લોકડાઉનની ઘોષણા કરી ચૂકી છે અને હવે કદાચ એવી સ્થિતિ છે કે વીકેન્ડ લોકડાઉનથી સંક્રમણની ચેન તૂટશે પણ નહીં આવા સમયે કોરોનાના કપરા કાળમાં કઈ રીતે સાવચેત રહેવું તમને કોરોના થયો છે કે નહીં તેની ખબર કઈ રીતે પડે કારણ કે આ લહેરમાં જે કોરોના ઘાતક બન્યો છે તે લક્ષણો વગરનો પણ છે બીજી તરફ કોરોનાના નવા લક્ષણ પણ સામે આવ્યા છે અને અનેક આપત્તિઓની વચ્ચે સવાલો પણ અનેક છે જેના જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીશું અમારી આ વિશેષ રજૂઆતમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે સર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં સૌથી પહેલા તો એ સવાલ કરવા માંગીશ સર કે જાન્યુઆરી મહિનામાં લાગી રહ્યું હતું કે હવે આપણે કોરોનાને હરાવવાની અણી પર પહોંચી ચૂક્યા છીએ કેસ ધીરે ધીરે ડાઉન થઈ રહ્યા હતા અને અચાનક જ હવે માર્ચ મહિનામાં બીજી લહેર છે તેવું કહેવાય રહ્યું છે આ સમગ્ર પરિસ્થિતિને હાલની આપ કેવી રીતે જોઈ રહ્યા છો દિવાળી સમયે ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી અને જાન્યુઆરી મહિનામાં બહુ જ કમ્ફર્ટેબલ સિચ્યુએશન ફર્સ્ટ વીકમાં આવી ગઈ હતી પણ તમે જુઓ તો એ સમયે યુકે અને યુએસએમાં સેકન્ડ વેવ ચાલુ થયો હતો અને એ વેવ ત્યાં આગળ લગભગ ફેબ્રુઆરી એન્ડ સુધીમાં પીક ઉપર ગયો અને 15મી માર્ચથી નીચે પડવા માંડ્યો જે તમે આંકડા જુઓ તો એ પ્રમાણે અને એકચ્યુઅલી આપણા ત્યાં 15મી માર્ચ પછી સેકન્ડ વેવ ચાલુ થયો અને જે અત્યારે પીક ઉપર ચાલી રહ્યું છે તો મારી દ્રષ્ટિએ જો આ ટ્રેન્ડ એનો આનો આ યુકે અને યુએસએ વાળો ટ્રેન્ડ જો અહીંયા સાચો પડે તો આપણે બરાબર 2.5 મહિના પાછળ ચાલી રહ્યા હોય એવું લાગે છે આ સેકન્ડ વેવમાં અને જો એ ખરેખર એ પ્રમાણે વાયરસનું બિહેવિયર રહે જે યુકે અને યુએસએમાં રહ્યું છે તો પછી મને આશા છે કે કદાચ મે મિડ કે મે એન્ડ સુધીમાં પરિસ્થિતિ ઘણી કાબૂમાં આવી શકે સર આ વખતે જે સિચ્યુએશન જોવા મળી રહી છે તેમાં ખાસ કરીને એક સાથે પરિવારજનો સંક્રમિત થઈ રહ્યા છે ધારો કે કોઈ પતિ પત્ની સંક્રમિત હોય તો તેના બાળકોને બીજાના ઘરે મોકલી દેવામાં આવતા હોય છે શું નાના બાળકોને આ વેરિયન્ટ છે ઝડપથી તેમાંમાં ફેલાઈ શકે છે કે આ પ્રકારની નાના બાળકોની કાળજી લેવી જોઈએ આમાં અત્યારે જે વસ્તુ આખી બહાર આવી છે એ પ્રમાણે યુકેનો સ્ટ્રેઇન છે અને બહુ હાઈલી ઇન્ફેક્શિયસ સ્ટ્રેઇન છે એનો અર્થ એ કે એક ઘરમાં 5 જણ હોય કે 10 જણ હોય ને એક જણને થાય ને તો લગભગ બધા સંક્રમિત થાય છે બીજું આ સ્ટ્રેઇનની જે બીજી ખાસિયત એ છે કે ઘણા બધા યંગ પોપ્યુલેશનને ઝપટમાં લીધા છે જે પહેલા વેવ વખતે યંગ પોપ્યુલેશન એટલી બધી સંક્રમણની ઝપટમાં નથી આવી પણ આ વખતે યંગ જનરેશન ઘણી ઝપટમાં આવી છે અને એમાં ઘણા બધા કોમ્પ્લિકેશન્સ પણ જોવા મળી રહ્યા છે એની પાછળની એક હાઇપોથિસિસ એવી પણ છે કે ભાઈ હજુ સુધી યંગ જનરેશનમાં ઘણા ખરાએ વેક્સિન લીધેલું નથી એટલે એ લેવલનું પ્રોટેક્શન થોડું ઓછું પડી રહ્યું છે સર જે પ્રકારે આ વેરિયન્ટ છે એ અલગ જ પ્રકારનો છે જેમ આપે કહ્યું ને અત્યારની સિચ્યુએશન પણ કઈક એ પ્રકારે જોવા મળી રહી છે અનેક દર્દીઓ એવા પણ હોય છે કે હોમ આઇસોલેશનમાં રહેતા હોય છે અને તેમને હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર નથી અને અત્યારની સિચ્યુએશન પણ એવી છે કે બેડ પણ હાઉસફુલ થઈ ગયા છે ત્યારે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ છે ફેમિલી ડોક્ટર થી લેવી જોઈએ અને ખાસ કરીને ઓક્સિજન લેવલની વાત કરીએ સર કેમ કે ઘરે હોય ત્યારે ઓક્સિજન લેવલ જ્યારે 60 થી 85 ની વચ્ચે રહેતું હોય કે આ પ્રકારની ટ્રીટમેન્ટ લેવી હિતાવહ ગણાય જો 100 RT-PCR પોઝિટિવ કેસ હોય આજે ઇન્ટરનેશનલ જે ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ છે એની હું વાત કરી રહ્યો છું જે રીતે યુરોપ અને અમેરિકામાં અને ઘણા બધા દેશમાં જે રીતે ટ્રીટમેન્ટ થઈ રહી છે કે 100માંથી 80 જણને મોટે ભાગે એવા હોય છે આવા RT-PCR પોઝિટિવ કે જે માત્ર ને માત્ર આરામ અને પ્રોપર હાઇડ્રેશન એટલે પ્રવાહી પ્રોપર લે અને પેરાસિટેમોલથી ફીવરની સાયકલ તોડે તો હોમ આઇસોલેશનની અંદર કે સાદા કોવિડ કેર સેન્ટરની અંદર એમનું પ્રોપર ધ્યાન રહી શકે છે જો 94
पर 24% થી ઓછું ઓક્સિજન લેવલ જતું હોય અને દર્દીને સિમ્પટમ્સ બહુ વધે, શ્વાસ ચડતો હોય, ઉધરસ આવતી હોય, એ ફીવરની સાયકલ તૂટતી ના હોય એવા દર્દીઓમાં એમના ડોક્ટર કહે કે તમે એડમિટ થાઓ તો એડમિટ થવું જોઈએ. સહેજ કંઈક થયું અને હજુ ચાલુ થયો છે તાવ, બીજા લાંબા સિમ્પટમ નથી, તો ડોક્ટરની જો ડોક્ટરના ઉપર કોન્ફિડન્સ રાખીને ડોક્ટર કહે કે હોમ ક્વોરન્ટાઇનથી તમે ટ્રીટ થાઓ તો એ ફોલો કરો, કારણ કે જ્યાં જરૂર ના હોય ત્યાં આગળ તમે એ બેડ જે ખરેખર જરૂરિયાતમંદ દર્દીને માટે વાપરવાનો હોય એની જગ્યાએ ઓછા સિરિયસ પેશન્ટ માટે વપરાય એવું થઈ રહ્યું છે ઘણી જગ્યાએ. સર, આ પ્રકારે જે કહેવાય કે સિચ્યુએશન જે પ્રમાણે જોવા મળી રહી છે એમાં અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને આ પરિસ્થિતિમાં નાના બાળકોનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનતું હોય છે. નાના બાળકોને ક્યાંક બીજાના ઘરે મૂકી આપવામાં આવતા હોય છે, પરંતુ શું બાળકો પણ માતા પિતાથી સંક્રમિત થઈ શકે ખરા? અને એ થાય તો કેવા પ્રકારની ટ્રીટમેન્ટ તેમને આપવી જોઈએ? કેમ કે આ વખતે લક્ષણો વગરના પણ આ વેરિયન્ટ જોવા મળતા હોય છે. કયા સંજોગોમાં ટેસ્ટ કરાવવો જોઈએ અને કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી જોઈએ? સામાન્ય કન્ડિશન કોઈ પણ વ્યક્તિની હોય, પછી એ વ્યક્તિ વૃદ્ધ હોય, જુવાન હોય કે બાળક હોય, નોર્મલ સિચ્યુએશન કરતાં સિચ્યુએશન બદલાય કે ભાઈ તાવ નથી આવતો પણ મને ખૂબ જ થાક લાગ્યો કે મને મજા નથી આવતી, આ ટાઈપનું હોય તો તમારા જે રેગ્યુલર ફેમિલી ડોક્ટર કે ફિઝિશિયનને બતાવી અને એક વખતે ચેકઅપ કરાવી લેવું. ઘણા બધા દર્દીની અંદર આપે જેમ કહ્યું એમ આ વખતે સિમ્પટમ્સ ઘણા અલગ અલગ પ્રકારના આવે છે. અમુક દર્દીઓ માત્ર ડાયરિયા સાથે પ્રેઝન્ટ થઈ રહ્યા છે અને જુદી જુદી ટાઈપના સિમ્પટમ્સ સાથે પ્રેઝન્ટ થઈ રહ્યા છે. પણ જો ઇનિશિયલ સ્ટેજમાં ડાયગ્નોસિસ થઈ જાય છે ને, એવા મોટાભાગના દર્દીઓને બહુ વાંધો નથી આવતો. જો ટ્રીટમેન્ટ વ્યવસ્થિત ટાઈમસર જે ગાઈડલાઈન પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલુ થાય તો એ દર્દીઓને મોટાભાગે વાંધો નથી આવતો. સર, આરટીપીસીઆર ટેસ્ટમાં પણ ઘણા વ્યક્તિઓ છે કે જેમને પોઝિટિવ નથી આવતો, પરંતુ તેમને આ પ્રકારની આપે કહ્યું કે એ પ્રકારના લક્ષણો તેમનામાં જોવા મળતા હોય છે, ત્યારે તેવા સંજોગોમાં સીટી સ્કેન કરાવવો પડતો હોય છે. ત્યારે લોકો સીટી સ્કેન ક્યારે કરાવવો જોઈએ, કેવા પ્રકારના બીજા ટેસ્ટ કરાવવા જોઈએ તેને લઈને પણ કેટલીક ગેરમાન્યતા હોય છે. આપ એક ખૂબ જ જાણીતા ડોક્ટર છો, એવી રીતે મતલબ લોકો છે કે ગેરમાર્ગે દોડાઈ રહ્યા છે અત્યારે ક્યાંક, તો એમને એક સાચી સલાહ આપશો? આરટીપીસીઆર જ્યારે કરવામાં આવે ત્યારે ડોક્ટરને પોતાને લાગે કે કોવિડનું સંક્રમણ આ દર્દીમાં હોવાના ચાન્સ છે ત્યારે કરાવે છે. સિમ્પટમ્સ એ પ્રકારના હોય કે અમુક રીતનું ક્લિનિકલ પ્રેઝન્ટેશન હોય. આરટીપીસીઆર ઇનિશિયલ ફર્સ્ટ ટાઈમમાં 70% કેસ પકડી શકે છે. એ ધારો કે નેગેટિવ આવ્યો, પણ જો તકલીફો ચાલુ રહે અને ડોક્ટર કહે કે સેકન્ડ ટાઈમ આરટીપીસીઆર કરાવો, ભલે પહેલી વખત નેગેટિવ આવે છે, તો ડોક્ટરના ડિસિઝન પર શંકા કુશંકા કર્યા વગર કરાવવો જોઈએ. હવે સેકન્ડ ટાઈમ કરાવવામાં મોર ધેન 90% ચાન્સ છે કે આ પકડાઈ જાય છે, અને તે છતાંય ગરબડ ચાલુ હોય અને સીટી સ્કેન કરાવવાનું ડોક્ટર કહે કે ક્લિનિકલ પ્રેઝન્ટેશનનું બહુ જ વધારે મહત્વ છે. આરટીપીસીઆર જે છે એ તમારું જે ડાયગ્નોસિસ ક્લિનિકલ ડાયગ્નોસિસ છે એને કન્ફર્મ કરે છે, પણ કદાચ એ આરટીપીસીઆરથી કન્ફર્મ ના થતું હોય અને સીટી સ્કેનનું પિક્ચર ડોક્ટરને લાગે કે લંગ ઇન્વોલ્વમેન્ટ છે, દર્દીને શ્વાસ ચડી રહ્યો છે, ખૂબ જ વધુ પ્રમાણમાં ઉધરસ આવી રહી છે અને જે બેઝિક રેગ્યુલર ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ નથી કરતું, તો એવા દર્દીઓએ સીટી સ્કેન કરાવવો જોઈએ અને સીટી સ્કેનના રિપોર્ટના આધારે જે ડોક્ટર નિર્ણય આપે એ પ્રમાણે એનું પાલન કરવું જોઈએ. સર, આ વખતના જે પણ લક્ષણો છે, અમુક કિસ્સાઓમાં તો એ પણ જોવા મળ્યું છે કે લક્ષણો ન હોય છતાં પણ તે પોઝિટિવ હોતા હોય છે અને ત્યારબાદ એ લોકો કોરોનાના કેરિયર બનતા હોય છે, એ કેરિયર ન બને તેની માટે પણ શું કોઈ વિશેષ કાળજી લેવી જોઈએ? જે લોકોએ પોતે વેક્સિનના બે ડોઝ લઈ લીધેલા હોય છે ને, એવા ઘણા દર્દીઓને 15 દિવસ મહિના પછી ઘરમાં ધારો કે 4 જણને પોઝિટિવ છે
અને ત્રણ ત્રણ જણને કે એના કોઈ ઓફિસમાં બે ત્રણ જણને પોઝિટિવ છે ને કરાવે તો પોઝિટિવ આવી શકે છે. પણ તમે સમજો કે બે ડોઝ વેક્સિનના લેવાના કારણે એમના પોતાની જે વાયરલ જે લોડ છે ને એ ઘણો ઓછો રહે, ઇન્ફેક્ટિવિટી ઘણી ઓછી રહેતી હોય અને વાયરલ લોડ પણ ઓછો રહેતો હોય, એટલે એમને પોતાને બહુ સિમ્પટમ ના આવે. પણ એવા દર્દીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ અને જે સલાહ આપવામાં આવે એ પ્રમાણે એમણે ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ. અને એ ઓન ધ સ્પોટ જે ડોક્ટર ડિસિઝન લે એ ડોક્ટરની જ સલાહ માનવી જોઈએ. આમાં કોકે આમ કર્યું એટલે મારે આમ કરવું, કોકે આમ કર્યું એટલે મારે આમ કરવું, એ રીતે ટ્રીટમેન્ટ ના થાય. સર, આ નવો વેરિયન્ટ છે, આના વિશે વધુ માર્ગદર્શન આપની પાસે મળ્યું. વેલકમ બેક, ફરીવાર આપનું સ્વાગત છે. ડોક્ટર તેજસ પટેલ આપણી સાથે જોડાયેલા છે. સર, અત્યારે ઘણા ભાગના કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે એક સાથે ઘરના બધા જ સભ્યો પોઝિટિવ આવ્યા હોય ત્યારે હોમ આઇસોલેશનમાં એક સાથે રહી શકે ખરા? જો ઘરમાં ઘણા બધા રૂમની સુવિધા હોય તો ચોક્કસ રહી શકે. પણ ધારો કે 7 કે 8 જણનું કુટુંબ હોય અને 1 કે 2 રૂમમાં રહેવાનું હોય તો ના રહેવું જોઈએ. તો સરકાર દ્વારા પ્રમાણિત જે કોવિડ કેર સેન્ટરમાં જો રૂમ મળતો હોય ને જ્યાં બેઝિક ફેસિલિટી હોય ત્યાં આગળ જગ્યા કરીને રહેવું વધારે જેને કહેવાય એક સલાહ ભરેલું છે. અથવા તો કોઈ ફેમિલી ફ્રેન્ડના ત્યાં રૂમ મળતા હોય કે જુદા રૂમ મળતા હોય તો ત્યાં રહેવું ગીતા હોય. સર, સુરતમાં જે પ્રકારે સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે તેને પગલે 2 માસ્કની પોલિસી લાવવામાં આવી છે. 2 માસ્કને લઈને આપનું શું કહેવું છે, તેનાથી સંક્રમણ થતું અટકાવી શકાય? હવે જે ઇન્ટરનેશનલી જે આખા બધા સ્ટડીઝ થયા છે એના પ્રમાણે તો આ મોટાભાગના કિસ્સામાં તો હું આ ધારો કે 3 લેયર્ડ માસ્ક જે સર્જિકલ માસ્ક પહેરું છું ને એ ઇનફ છે. બહુ જ વધારે કોવિડવાળા પેશન્ટ હોય અને ખાસ્સા હાઈલી ઇન્ફેક્ટેડ પેશન્ટ હોય એવા દર્દીઓને જોતા હોય એ ડોક્ટરો N95 પહેરે તો ચાલે. પણ એકની જગ્યાએ 2 માસ્ક પહેરવાથી મને સાયન્ટિફિકલી કોઈ એવું રીઝન દેખાતું નથી કે જેનાથી ફરક પડે. 1 માસ્ક પહેરો પણ એ માસ્ક પ્રોપરલી પહેરવો જરૂરી છે. જે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારા બંને હોઠ અને તમારા બંને નોસ્ટ્રીલ પ્રોપરલી ઢંકાઈ જાય. તમે ધારો કે ઉધરસ ખાવ તો એ બહાર ના જાય કે સામેવાળાનું સંક્રમણ આપને તમને લાગે નહીં. સર, જે પ્રકારે અત્યારે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે ત્યારે રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીને કેટલું જરૂરિયાત ભર્યું છે અને જ્યુબિલન્ટ ફાર્માએ ઓરલ ફોર્મ્યુલેશનની પણ મંજૂરી આપી છે તે વાત સામે આવી છે અને 5 દિવસ ઓરલ રેમડેસિવિર કેટલું કારગર સાબિત થઈ શકે? રેમડેસિવિર વિશે પહેલા પણ અનેક ચર્ચામાં મેં ભાગ લીધો છે અને જે ઇન્ટરનેશનલ લિટરેચર છે જે દર્દીઓ ઉપર જે સ્ટડી થયા છે એમાં એક પણ સ્ટડીમાં રેમડેસિવિર કોઈ સિગ્નિફિકન્ટ લેવલે મૃત્યુ ઘટાડે છે એવું બતાવવામાં નથી આવ્યું. એનો એડવાન્ટેજ એક જ છે કે સિલેક્ટેડ કેસીસ જે ખરેખર જેમાં વાયરલ લોડ વધારે હોય એવા કેસીસ એ ડોક્ટર નક્કી કરે કે આટલા આટલા સિમ્પટમ એમાં રેમડેસિવિર આપવાથી 2 થી 5 દિવસનો હોસ્પિટલ સ્ટે ઘટે છે. એટલે રેમડેસિવિર એ કોઈ કોઈ જાદુઈ છડી નથી કે જેથી આપીને દર્દીને મટી જાય. અને 100માંથી જે 10 કે 15 કેસ જેને જેન્યુઇન રેમડેસિવિરની જરૂર હોય ડોક્ટર કે નક્કી કરે એ લોકોને મળવી જોઈએ. અને ઘણા બધા દર્દીઓને એવું છે કે મને કોરોના થયો રેમડેસિવિર લઈ લઉં અને તો હું જલ્દી સાજો થઈ જઈશ, પણ એ એવું નથી હોતું. એટલે એમના ડોક્ટરોની જે સલાહ હોય અને ડોક્ટરો ઉપર ઘણી વખત જે પ્રેશર નાખવામાં આવે છે કે અમારે રેમડેસિવિર તમે આપી જ દો અને એ પ્રેશરમાં આવીને ઘણી વખત ડોક્ટર રેમડેસિવિર આપતા હોય છે. એટલે મહેરબાની કરીને અત્યારે ડોક્ટરો ઓલરેડી આટલા બધા સ્ટ્રેસ્ડ આઉટ છે અને પોતાની કેપેસિટીની ઉપર જઈને આટલા બધા દર્દીઓ જોઈ રહ્યા છે એવા સંજોગોમાં કોઈ બી ફેમિલી કે દર્દીઓએ ડોક્ટરો પર પણ આ પ્રકારનું પ્રેશર ના રાખવું જોઈએ અને એમ કરવામાં જ આપણું ભલું છે. સર, એક છેલ્લો સવાલ આપને કરવા માંગીશ. કહેવામાં આવી રહ્યું છે કે આ બીજી લહેર છે અને અનેક નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે 3જી અને 4થી લહેર પણ આવી શકે છે. આપનું શું કહેવું છે આ સંદર્ભે?
आ वायरसे वायरोलॉजीना तमाम सिद्धांतोने खोटा पाड्या छे बेन, के भाई वायरसना जे वायरोलॉजीना अमुक नियमो होय के भाई अमुक वायरस अमुक कंडीशन में सर्वाइव थाय, अमुक टेम्परेचर नी ऊपर सर्वाइव ना थाय, अमुक टेम्परेचर नी नीचे सर्वाइव ना थाय, अमुक एरिया में सर्वाइव थाय, अमुक एरिया में सर्वाइव ना थाय, अमुक सीजन में सर्वाइव थाय, अमुक सीजन में सर्वाइव ना थाय, आ तमामे तमाम नियमोने आ वायरसे खोटा पाड्या छे। એટલે કંઈ પણ કહેવું આ વાયરસ માટે એ એક અનુમાન છે, અને હું પોતે એક બહુ આશાવાદી માણસ છું, ત્રીજી ચોથી લહેરની તો મને ખબર નથી આવશે કે નહીં, પણ મને એવું ચોક્કસ લાગે છે કે આટલું બધું કોમ્યુનિટી ટ્રાન્સમિશન જે કન્ટ્રી વાઇડ થયું છે એના કારણે આપણા દેશમાં હર્ડ ઇમ્યુનિટી જલ્દી આવશે અને આપણે જલ્દીથી જલ્દી બહાર નીકળી શકીશું એવું મને લાગે છે, અને એના માટે હું ઈશ્વરને પ્રાર્થના પણ કરીશ। બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા, માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। तो आ तो डॉक्टर तेजस पटेल तेमणे कह्युं छे कि आ वेरियंट ने लईने जे पण गैरमान्यताओ छे डॉक्टर नी सलाह लेवी जोईए, अने सीटी स्केन करावुं के पछी रेमडेसिविर इंजेक्शन नी ए डॉक्टर ना प्रिस्क्राइब प्रमाणे ज करवुं जोईए, जे प्रकारे हाव फैलावतो होय ए प्रमाणे पेनिक न थवुं जोईए।